નમસ્કાર. ગુજરાતમાં આજે 24 કલાકમાં એટલે ગઈકાલ સાંજથી આજે સાંજે 5 વાગે, ગઈકાલના 5 વાગ્યાથી આજના 5 વાગ્યા સુધી કુલ 217 જ કેસીસ ટોટલ નોંધવામાં આવ્યા છે. આજના મરણ 11 એવા કેસીસ છે કે જે ટ્રીટમેન્ટ લેતા હતા. અને બહુ જ એક સારા સમાચાર એ પણ છે કે આજે ટોટલ આ 24 કલાકમાં 79 જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને 79 જેટલા લોકો પાછા ઘરે ગયા છે. પહેલી વાત કે આજે પણ 3000 જેટલા ટેસ્ટ કરવામાં જ આવ્યા છે. અને આજે જોઈએ તો 13 જ જિલ્લાઓમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે. ડિસ્ચાર્જ પણ મોટા પ્રમાણમાં થયા છે, જેમ કહ્યું છે કે 79 જેટલા લોકોનું ડિસ્ચાર્જ કરવામાં આવ્યું. એમાં પણ પાછા આપણે જોયું કે બરોડાથી 45 જેટલા લોકોનું ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે 24 કલાકમાં, અમદાવાદમાં 15-1 જણાનું. અને એમાં એક એવી પણ વાત જાણવા મળી છે કે ત્યાં ક્લીન રૂમ, જે કહીએ ઇન્ફેક્શન વગરના રૂમમાં 5 જેટલા બાળકોને અને 5-10 વય જૂથના 5 જેટલા બાળકોને એક ખાસ અટેન્ડન્ટ દ્વારા અને એની અંદર એક 1.5 વર્ષનું એક બાળક અલગ બીજું પણ હતું, એ બધાની ખ્યાલ પણ ત્યાં રાખવામાં આવી રહી છે. એટલે આ રીતની જે એક વલણ છે એનું પણ એક નોંધ લેવામાં આવ્યું છે. બીજી અગત્યની વાત કે મહારાષ્ટ્ર કરતાં એવું અત્યારે લોકો વાત કરે છે કે આપણે બીજા નંબર પર છીએ. અને તમારા બધાના માધ્યમથી આપણે લોકોને કહેવા માગીએ છીએ કે આપણે બીજા, ત્રીજા, ચોથા નંબર કયા નંબર પર છે એ બિલકુલ મહત્વનું નથી. આ વિશ્વમાં જે રોગના સંક્રમણ ફેલાવના જે આંકડા છે એ જોઈએ તો ખરેખર આપણા હિતમાં, ખરેખર આપણા માટે જરૂરી છે કે આપણે એકદમ કોન્સન્ટ્રેટ કરીને પ્રોએક્ટિવલી, સઘન, અગ્રેસિવ રીતે જે જે કેસીસ છે એમાં જરા પણ ઢીલ રાખ્યા વગર એક એક કેસને ગોતવામાં, ઢૂંઢવામાં આપણે આપણું પૂરું બળ રાખવું જોઈએ, જે ગુજરાતે કર્યું છે પારદર્શક રીતે. આપણે ઇનફેક્ટ આની અંદર ખૂબ જ સઘન, પ્રોએક્ટિવ, ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ આપણે કર્યું જ છે. અને ખાસ જે હોટસ્પોટ્સ છે એ વિસ્તારોમાં પણ જઈને, કેમકે આપણે એમાં મહત્વનું નથી કે આપણે કયા ક્રમે છે, નંબર મોટો છે, નીચો છે, પણ મોર ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એક એક કેસને પકડીને આ જે કોરોનાનું સંક્રમણ છે એને બંધ કરવા માટે આપણે બધા, આખું તંત્ર એના માટે કટિબદ્ધ છે. આપણે પણ જાણીએ છીએ કે વિશ્વભરમાં આનું જે સંક્રમણ જે રીતે ફેલાયું છે એના બધા ચિતારના આધારે રાઇટ ફ્રોમ માર્ચના અંતથી જ આપણે શરૂ કરી દીધી હતી કે આના માટે આગળ જઈને કેસીસ વધશે તો પણ કોવિડ હોસ્પિટલ્સની બધી વ્યવસ્થા પહેલેથી આપણે બધી તૈયારી કરી છે. મોટા પ્રમાણમાં ઓવર 10,000 ઓવર ઉપરાંત આપણે અલગ અલગ વિસ્તારોમાં બેડ્સ, એની અંદર પછી વેન્ટિલેટર્સ માટેની પણ વ્યવસ્થા અને ધમણ વેન્ટિલેટર્સ માટે પણ આપણા ત્યાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ જાતે રાજકોટના એક ફેબ્રિકેટર જે કરે છે એમની સાથે બેસીને આપણે આજે 150 જેટલી આવી વેન્ટિલેટર્સ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત બધામાં આવી ગઈ છે. અને રેગ્યુલર સપ્લાય વેન્ટિલેટર્સની પણ આપણા ત્યાં ઉપલબ્ધ છે. આખી આપણી વ્યવસ્થા ટ્રાન્સપેરન્ટ છે. આપણે આમાં કંઈ આંકડા બિલકુલ છુપાવાના પેલામાં નથી. ઓન ધ કોન્ટ્રરી, એક્ટિવલી, પ્રોએક્ટિવલી આપણે બધા વિસ્તારોમાં જઈએ છીએ. ટ્રાન્સપેરન્ટ રીતે મહેનત અને આમાં જે આખી ટીમ કોરોનાની પાછળ આક્રમક રીતે કામ કરી રહી છે અને ખાસ આમાં જે સરકારી તંત્ર સાથે જોડાયેલા છેક આપણા હેલ્થ વર્કર્સથી લઈને પોલીસના કર્મચારી છે, બધા આખું જોઈએ તો ઘણા બધા સંક્રમિત પણ થયા છે. પણ એની ચિંતા કર્યા વગર તંત્ર બિલકુલ આમાં અગ્રેસિવલી, કેમકે અમારી ઈચ્છા છે કે જ્યાં જ્યાં પણ આ બીમારી હોય એને આપણે જઈને બિલકુલ સામે ચાલીને આપણે એને પ્રોએક્ટિવલી આઇડેન્ટિફાય કરવું છે. એટલે ગોતી ગોતીને આપણે આ કેસીસ કાઢ્યા છે. પૂરી તૈયારી છે આપણી, ગભરાવાની જરૂરત નથી. સુવ્યવસ્થિત રીતે આખું તંત્ર કામ કરી રહ્યું છે. આની અંદર અગત્યની વાત એ પણ એક આવે છે કે આપણે ખરેખર જોઈએ તો અમદાવાદની અંદર જે આપણે જોઈએ સૌથી વધારે જે કેસીસ આપણે ગણતરી પણ કરીએ તો લગભગ 2400-2500 જેટલા કેસીસ આ જ બધા મેઇન સિટીઝમાં આવ્યા છે, બરાબર. એટલે લગભગ 80-85% જે કેસીસ નીકળ્યા છે હોટસ્પોટ્સના જ છે, 20% બાકી વિસ્તારના છે. અને છતાં આપણે આ જ હોટસ્પોટ્સમાં જઈને ખૂબ આક્રમક રીતે આપણે બિલકુલ એને કેસીસને કાઢવા માટે આખી ટીમે સાચી દિશામાં
સારી રીતે સાચી દિશામાં મહેનત કરીને કંઈક આમાં કોઈ હરીફાઈમાં પડ્યા વગર આપણે બિલકુલ ઈમાનદારી સાથે આખી ટીમ કામ કરી રહી છે. પોતાના જાનના જોખમે પણ આપણું આખું તંત્ર દિવસ રાત મહેનત કરી રહી છે. અમારા લેબ્સની પણ સંપૂર્ણ કેપેસિટી આમાં યુઝ થઈ રહી છે. અમારા લેબ્સમાં પણ દિન રાત આખું આખી રાત અમારી ટીમ્સ, લેબ ટેકનિશિયન્સ, લેબ્સના જે ડિરેક્ટર્સ છે, આખા ડોક્ટર્સ ટીમ્સ દિન રાત શનિ રવિ કશું જોયા વગર આખી ટીમ કામ કરી રહી છે. અને એના માટે જે સેન્ટ્રલ ટીમ દિલ્હીથી જે આવી છે એને પણ નોટ ઓન્લી અમદાવાદ, એ લોકોએ બરોડા, નર્મદા, આજે રાજકોટની પણ મુલાકાત લીધી. જ્યાં જ્યાં પણ જાય છે એમના તરફથી ખૂબ સારા પ્રતિસાદ કે આખી ટીમ સાચી દિશામાં સારી રીતે કામ કરી રહી છે, એવા આપણને ખૂબ પોઝિટિવ એમના ફીડબેક પણ મળ્યા છે. અને અમારું નિર્ધાર જ છે કે વી આર નોટ વરિડ, બીજા રાજ્યો કરે ન કરે, એમાં આપણે ક્યાં સારા લાગીએ છીએ એ હરીફાઈમાં નથી પડતા, પણ આપણે સાચા વિગત અને સાચી રીતે આજે લડાઈમાં જેટલા પણ કેસીસ છે એને એક એક કેસને ઢૂંઢીને આપણે કાઢવા માટે પોતાની પરવા કર્યા વગર પણ આપણે બિલકુલ આ કોરોનાના પાછળ પડ્યા છે. અને આની સાથે સાથે આપણે પહેલાં જ રાજ્ય એવા છે કે જે કોવિડના આ લડાઈમાં, જંગમાં આયુષ મંત્રાલયના પણ ઘણા બધા જે વસ્તુઓ છે, જેમ કે આપણે ઉકાળા પાવવાની વાત, રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાત, આ બધી દિશામાં પણ આપણી આખી ટીમ કામ કરી રહી છે. અને જે આપણા કોવિડ વોરિયર્સ છે, આયુષ મેડિસિન્સને પણ, એટલે પ્રોફિલેક્ટિક જેને કહીએ, પ્રિવેન્ટિવ મેડિસિન્સ, આર્સેનિકમ આલ્બમ છે, 30 પોટેન્સીની, પછી સમસમવટી, આ બધા ઉકાળા, એનું પણ અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને હોટસ્પોટની અંદર પણ વિતરણ કરવા માટે આપણી ટીમ કામ કરી રહી છે. તો આ રીતની આજની વિગત છે. તો જેમ કહેવામાં આવ્યું, આજના કેસ 24 કલાકમાં ગઈકાલ સાંજથી આજ સાંજ સુધી 270 કેસ, અને આજે જે ડિસ્ચાર્જ થયેલા છે 79 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે. અને જે આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેસીસ જોઈએ તો અમદાવાદમાં 151 અમદાવાદમાં, આણંદમાં 3, અરવલ્લીમાં 1, ભરૂચમાં 5, ભાવનગરમાં 1, બોટાદમાં 2, ગાંધીનગરમાં 1, ખેડામાં 2, પંચમહાલમાં 1, સુરતમાં 41, વડોદરામાં 7, વલસાડ અને ડાંગ બંનેમાં 1-1 કેસ, એમ કરીને કુલ 270 જેટલા આપણા ત્યાં ટોટલ પોઝિટિવ કેસીસ આજે આવ્યા છે, જેમાંથી 150 પુરુષો છે અને 67 જેટલા મહિલાઓ છે. હવે જે દર્દીઓની વિગત આજે જોઈએ તો જેને આપણે સ્ટેબલ કહેવાય એવા 2224 જેટલા દર્દીઓ સ્ટેબલ છે, 28 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને અત્યાર સુધી કુલ આપણા જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એ આંકડો પણ આજે 258 જેટલા લોકો આજે ડિસ્ચાર્જ થઈને ગયા છે. એટલે એ પણ એક સારી બાબત છે કે જેટલા આજે નવા કેસીસ આવ્યા છે એના કરતાં વધારે લોકો આપણે ટોટલ અત્યાર સુધી ડિસ્ચાર્જ થઈને આટલા લોકો જતા રહ્યા છે. જે પોઝિટિવ દર્દી છે 2624 બરાબર, અને જે અત્યાર સુધી જે ટોટલ ડિસ્ચાર્જ થયેલા છે 258, અને અત્યાર સુધી જે ટોટલ મૃત્યુ જે થયા છે 112 આજના કહું છું એક એક કરીને. સૌથી પહેલાં એક સુરતના મહિલા 75 વર્ષના, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં. બીજા છે 16 વર્ષના એક મહિલા અમદાવાદમાં, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં. ત્રીજા છે 48 વર્ષના મહિલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના. ચોથા છે 73 વર્ષના પુરુષ અમદાવાદના સિવિલ હોસ્પિટલના. પાંચમાં છે 71 વર્ષના પુરુષ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના. છઠ્ઠા 56 વર્ષના પુરુષ અમદાવાદના SVP હોસ્પિટલના. સાતમા છે 62 વર્ષના પુરુષ અમદાવાદના SVP હોસ્પિટલમાં. આઠમા છે 50 વર્ષના મહિલા વડોદરાના SSG હોસ્પિટલના. અને નવમા છે 60 વર્ષના પુરુષ અમદાવાદના SVP હોસ્પિટલ અમદાવાદ. આમાં મોટાભાગના લોકોને અન્ય બીમારીઓ પણ હતા, જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કિડનીનો રોગ અને આ રીતે હૃદયના રોગ, એ રીતે અલગ અલગ બીમારીઓથી પણ પીડાતા હતા. આમ કરીને ટોટલ આ રીતની વિગત છે. નમસ્કાર.